हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज आपणे बनावा जई रह्या छे समोसा, तो चलो तेना इंग्रेडिएंट्स जोई लईए। सौथी पहेला जोशे मेंदो, तेल, घी, अजमा, मीठू, आदुनी पेस्ट, आमचूर पाउडर, लीला मरचा, बाफेला बटेका, बाफेला वटाणा, रेग्युलर मसालामां लाल मरचू, हळदर, धाणा जीरू, हिंग, અને આમાં મેં લીધા છે શેકેલું જીરું, આખા ધાણા અને વરિયાળી ત્રણેય મેં રોસ્ટ કરી લીધા છે અને તેને અધકચરા વાટી લીધા છે। તો ચાલો સૌથી પહેલા આપણે તેનું પડ બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે એક કપ જેટલો મેંદો લીધો છે, હવે તેમાં चपटी अजमा, स्वाद प्रमाणे मीठू, अने तेमा घीनू मण एड करशू। मुठ्ठीमां जेटलू आपणे घीनू मण नाखशू, ते लगभग 2-3 चमची जेटलू थाशे। તેનો લોટ આપણે કઠણ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે આ કેવી રીતે લોટ બંધાયો છે। આટલું મણ આપણે રાખવાનું છે। હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લઈએ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આટલો કઠણ લોટ બાંધવાનો છે। અને આ લોટ બંધાઈ ગયા પછી તેને 10-15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવો પડશે। આપણો લોટ બંધાઈ ગયો છે, હવે તેને 10-15 મિનિટ રેસ્ટ આપીએ। આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે, તો ચાલો હવે આપણે સમોસાનું સ્ટફિંગ બનાવી લઈએ। સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરી કડાઈ મૂકી તેમાં 1 પાવડા જેટલું તેલ એડ કરીએ। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે ગેસ ધીમો કરી તેમાં ચપટી હિંગ નાખીએ। ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ, લીલા મરચા, શેકેલું જીરું, ધાણા અને વરિયાળી એડ કરી દઈએ। હવે તેમાં બાફેલા વટાણા એડ કરીએ, કર્યા બાદ હવે તેમાં સમારેલા બટેકા એડ કરી દઈએ। હવે 1/2 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું, 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ। આ બધા જ મસાલાને વ્યવસ્થિત રીતે હલાવી લઈએ। હવે તેમાં 1/2 ચમચી જેટલો ગરમ મસાલો અને કોથમીર એડ કરી દઈએ।
આપણો સ્ટફિંગ હવે રેડી થઈ ગયો છે, તો આપણે ગેસ બંધ કરી તેને ઠંડુ પડવા દઈએ. આપણો સ્ટફિંગ ઠંડુ થઈ ગયો છે, તો ચાલો સમોસા બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે તેલ ગરમ મૂકી દઈએ. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સમોસા વાળી લઈએ. હવે લોટ આપણે કોળવી લઈએ. લોટ આપણો કોળવાઈ ગયો છે, હવે તેના લુવા કરી લઈએ. આપણું આ પડ વણાઈ ગયું છે, હવે તેને વચ્ચેથી કટ કરી સમોસું વાળી લઈએ. તેને આવી રીતે અહીંયા પ્રેસ કરવું પડે છે. હવે તેમાં સ્ટફિંગ એડ કરીએ. આવી રીતે આપણે બધા જ સમોસા તૈયાર કરી લઈએ. આપણા સમોસા રેડી થઈ ગયા છે, હવે તેલ થાય એટલે આપણે તળી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે સમોસાને તળી લઈએ. ત્યારે સમોસા તળતી વખતે આપણે ગેસ મીડિયમ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા સમોસા તળાઈને રેડી છે. તેવી જ રીતે આપણે બધા બીજા સમોસા તળી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા સમોસા રેડી છે. બધા જ સમોસા તળાઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈએ. આપણા સમોસા બનીને રેડી છે, તો ચાલો સર્વિંગ પ્લેટ તૈયાર કરીએ. ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.